નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે રાજસ્થાનનું રાજકારણ દિલ્હી પહોંચી ગયું છે સચિન પાયલોટ પોતાના સમર્થક ધારાસભ્યોને લઈને દિલ્હી પહોંચ્યા છે તેઓ એક સ્થાનીય પક્ષ બનાવવા માંગે છે તેવું તેમણે કોંગ્રેસના આલા કમાન્ડને જણાવી દીધું છે જો કે વાત એવી પણ આવી રહી છે કે સચિન પા પાયલોટ જે છે તે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓના સંપર્કમાં છે તેમને એવું પણ કહેવામાં આવ્યું છે કે જો તેઓ અશોક ગેલોતની સરકારને પાડી દે તો તેમને સર્વોચ્ચ પદ પણ મળી શકે છે રાજસ્થાનનું પરંતુ આમાં એક સમસ્યા પણ છે કેમ કે વસુંધરા રાજે જે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી છે તેમની પાસે પણ પિસ્તાલીસ ધારાસભ્યનો સપોર્ટ છે એટલે ક્યાંક ને ક્યાંક વસુંધરા સચિન પાયલોટને મુખ્ય પ્રધાન બનાવે એ વાતમાં તો દમ લાગતો નથી પરંતુ જે શંકા અશોક ગેહલોતને હતી કે એમની સરકાર પાડવાનું કાવતરું ચાલી રહ્યું છે તે જ કાવતરાની જે ભનક છે અને તેની તપાસના જે આદેશ આપવામાં આવ્યા ત્યારથી જ રાજસ્થાનનું આ રાજકારણ ગરમાઈ ગયું છે સચિન પાયલોટ જે રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી છે તેમની પણ તપાસ કરવા માટે સમન જારી કરવામાં આવ્યો હતો તેમનાથી પણ એસઓજી પૂછતાછ કરવાની હતી ને તેનાથી જ સચિન પાયલોટ નારાજ થઈ ગયા અને તેમના સમર્થનના ધારાસભ્યોને લઈને તેઓ દિલ્હી પહોંચી ગયા છે શું મધ્યપ્રદેશમાં જે થયું જ્યોતિરાદિત્ય સિંધિયા એ જે રીતે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીમાં ગયા અને ત્યારબાદ કમલનાથની સરકાર પડી ગઈ હતી તો શું એવું જ કંઈ હવે રાજસ્થાનમાં થવા જઈ રહ્યું છે તેની પર સૌ કોઈની નજર છે હાલ સચિન પાયલોટે જણાવ્યું છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં નથી જઈ રહ્યા પણ પોતાની ક્ષેત્રીય પાર્ટી તેઓ બનાવી શકે છે એટલે એટલું તો કહેવાય જ કે કોંગ્રેસમાં કંઈક સારું નથી ચાલી રહ્યું અને અશોક ગેહલોતની જે સરકાર છે તે ક્યાંક ને ક્યાં સંકટમાં જરૂર છે જોવાનું એ રહેશે કે દિલ્હી ગયેલા સચિન પાયલોટને જે મોહડી મંડળ છે તે ત્યાંનું શું કહે છે અને ત્યારબાદ સચિન પાયલોટને કેવી રીતે મનાવવામાં આવે છે